પંખીડો હાલ્યો હરિના ધામમાં, કાયા રૂપી ખોડિયાને મૂકી અને જીવ અનંતની યાત્રાએ હાલી નીકળ્યો. અજાણી ભૂમિકા, અજાણી ભાષા, કોને કેવું, પણ લા શાકભાજીની રેકડી વાળા હતા ને એને ભાઈ હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ મારો ઘરવાળો છે અને એનું પાન પંખેરું ઉડી ગયું, પણ એની અંતિમ ક્રિયા હાટું થઈને મને કઈક મદદ થાય એવું તમે કરી આપો. એક રેકડી વાળાએ પોતાની રેકડી આપી અને એમાં બોડી મૂકી અને ભાઈ આખી બજારમાં ફર્યો કે ભાઈ મારે મારા ધણીની અંતિમ ક્રિયા કરવી છે, જેને જે મળે એ મદદ કરો. માંગીને પૈસા ભેળા કર્યા, વિચાર તો કરો, એક કલેક્ટરની માં પૈસા ભેળા કર્યા, પોતાના ધણીની અંતિમ ક્રિયા કરી અને દીકરાના બંગલાથી થોડેક દૂર એક મંદિર હતું ભગવાન ભોળિયાનાથનું. યા મંદિરે રોજ હવારે ડોસી હવાર હાંજ બે ટાઈમ બેહે, કોઈ રૂપિયો ચારાના આઠાના દીએ અને જે એક ટાઈમ ખાઈને મંદિરના ઓટલે હોઈ જાય. ધીરે ધીરે દિવસો જવા માંડ્યા. એક દી બધાય ભિખારી આનંદમાં હતા ત્યારે ગુજરાતની એક વૃદ્ધ જનેતા એટલું બોલી હતી કે ભાઈ આજે તમે આનંદમાં આટલા શું કામ છો? ત્યારે એક ડોશી બોલી કે આજે છે ને કલેક્ટરના ઘરેથી આવવાના છે અને જે માગવાની આપે છે એટલે આજે અમે બધા રાજી છે, તુંય અમારી લાઈનમાં બેસી જાજે, તને જે માગે ની મળશે. જનેતા ભિખારીની લાઈનમાં બેસી ગઈ. એને એમ થયું કે ન દઈએ તો કાંઈ નહીં, પણ દીકરાની વહુનું મોઢું જોવા તો મને મળશે ને. બરોબર ગાડી આવીને ઉભી રહી, જે માગે એ દેતા દેતા ડોશી આગળ આવીને ઉભી રહ્યો. ડોશીએ બે પગ પકડી લીધા કે બેટા હું ખાનદાન ઘરનો છું, માગતા શરમ આવે છે, તો શું કરું માડી? તારા ઘીરે લઈ જા ને, તારા ઘરના કામ કરીશ, કચરા પોતા, તારા દીકરાઓને નવડાવી ધોવડાવીને તૈયાર કરીશ, કપડાં ધોઈ દઈશ, પણ એક શરત, તારા ધણીનું કામ હું નહીં કરું. હવે વગર પૈસે નોકરાણી મળતી હોય તો કોણ ન રાજી થાય? તરત શેઠાણી બોલ્યા કે હાલો ગાડીમાં બેસી જાઓ. બરોબર ઘેરે લઈને આવી ડોશીને. જાતા જાતો તો દીકરાના દીકરા જેમ પોતાની હગી દાદીને સોટી પડે ને માડી હારે એમનો વ્યવહાર થઈ ગયો અને દાદી દાદી કરી અને છોકરાના મોઢા હુકાઈ જાય. તૈયાર કરે, સ્કૂલે મૂકી આવે, લઈ આવે, જમવાની બધી વ્યવસ્થા ડોશી કરે. એક દી પ્રભુનું કરવું, શેઠાણી બહાર ગયા હતા, છોકરા સ્કૂલે ગયેલા અને બરોબર ઈ સમયે કલેક્ટર સાહેબ આવ્યા. કોઈ છે ઘરમાં? મારું માથું દુખે છે, મને બામ લગાવી દો. ડોશીને એમ થયું કે દીકરાને માથું દુખે હે, પણ જો ખુલ્લા મોઢે જઈશ ને તો મને ઓળખી જાહે. લાજ કાઢી છાતી સામે ઘૂમટો. વિચાર કરો એ પરિસ્થિતિ કેવી છે કે હગા દીકરાની જનેતા દીકરાની લાજ કાઢે, છાતી સામે ઘૂમટો તાણ્યો અને બામની શીશી હાથમાં લીધી. હળવા પગલે હળવા પગલે ધીરે ધીરે દીકરાના ઓશીકે આવ્યા. બે આંગળી ઉપર બામ લઈ અને આમ કપાળે જ્યાં બે ગહરકા મારે ને તા તો દહ વરહનો થાક હતો ને એક ઘડીના છઠ્ઠા ભાગમાં ઉતરી ગયો. દીકરાને એમ થયું કે નક્કી હાથમાં કઈક છે, નહીતર આવું બને નહીં. મારા હાટુ એક ચા તમે કે બનાવી લાવો. ડોશી રસોડામાં ચા બનાવાય પણ ચોધા રાહુડા આંખમાંથી હાલ્યા જાય અને બરોબર ઈ વખતે વહુ દીકરાઓને સ્કૂલેથી લઈને આવી અને વહુની દ્રષ્ટિ પડી ડોશી માથે. લાજ કાઢી નાહુડા સારતા એક સ્ત્રી હતી ને, સ્ત્રીની વેદના સમજી ગઈ કે નક્કી આમાં કઈક છે. વહુ આવી રસોડામાં, માડી શું બન્યું, તું એકવાર મને ફોળ પાડીને વાત તો કર. કાઈ નહીં બેટા, કશું નથી બન્યું.
છોકરા રૂમમાં હતા ને એને બેન છોકરાને બાવડું પકડીને બહુ ડોશી પાસે લાવી અને ડોશીના બે હાથ બે દીકરાના માથે મૂકીને એટલું બોલી કે જો તું તને સાચું ન બોલે ને તો આ બે બે દીકરાની તને આણ છે. જનેતા એટલું બોલી, બેટા મારે તને કહેવું નહોતું પણ તે બે દીકરાની આણ દીધી, આ તો મારા દીકરા છે, તારો ધણી છે ને એ મારો દીકરો છે ને એની હું માં છું. તમારી આટલો ટાઈમ શું કામ તમે આમ છુપું રાખ્યું? તારો હહરો તારા દરવાજે જ એટેક આવીને મરી ગયો બેટા, તને ખબર નથી? તરત દીકરાની વહુએ કોર્ટમાંથી વકીલ બનાવ્યો, વકીલનો હુકમ કરી દીધો કે અમાર બેનના છૂટાછેડાના કાગળ તૈયાર કરો. જે માએ 9 મહિના ઉદરમાં રાખી પ્રસૂતિની પીડા વેઠી અને 15-15 વર્ષનો દીકરાનો કર્યો હોય અને ઈ દીકરો જો એની માનો ના થાય તો કાલી મારો શું થવાનો? માવતર કાજે નારી તજે ધન રે શ્રવણ કુમાર, આજ નારી કાજે માવતર ને તજે હો એવા દીકરા મળે આજા, ઋણ નથી ચૂકવાતા માવતર ના, ઋણ નથી ચૂકવાતા માવતર ના, ઋણ નથી મૂલવાતા માવતર ના.